નામ છે મિરલા જગદીશ રાજાભાઈ. હું શ્રી ધામણેજ બંદર પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. જ્યારે હું વિદ્યાર્થીઓને ભાષા ભણાવું છું ત્યારે વિદ્યાર્થીઓ છે એ કવિઓ અને લેખકો અને વ્યાકરણ વિશે ઓછું જ્ઞાન ધરાવે છે એવું મારા ધ્યાનમાં આવ્યું. પછી મને થયું કે મારા વિદ્યાર્થીઓ ભાષાઓના કવિઓ અને લેખકો વિશે અને વ્યાકરણ વિશે વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્ત કરે એવો મારે પ્રયાસ કરવો જોઈએ. એટલા માટે મેં આ સમસ્યાનું નિવારણ લાવવા માટે કેટલાક પ્રયત્નો કરવાનું શરૂ કર્યું. પહેલા તો મેં અલગ અલગ ભાષાઓના જે કવિઓ અને લેખકો છે તેના ફોટાઓ એકત્ર કરવાનું કામ ચાલુ કર્યું. જ્યારે મારી પાસે ઘણા બધા લેખકો અને કવિઓના ફોટાઓ એકત્ર થયા એટલે મેં એ ફોટાઓને અને એ માહિતીઓને આવી રીતે ઉઠાવો લઈ અને એમાં લગાવવાનું કામ ચાલુ કર્યું. આ લગાવી દીધા પછી આવા કેટલા બધા કાર્ડ બની ગયા અને એ કાર્ડ મેં મારા વર્ગમાં વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવાનું નક્કી કર્યું. આવા અલગ અલગ ઘણા બધા કાર્ડ મેં લેખકોના બનાવેલા છે જેમાં લેખકો અને કવિઓના ફોટાઓ છે અને સાથે સાથે એ લેખકો અને કવિઓની કેટલીક વિગત પણ આપેલી છે. બીજું, લેખકોના આવા ફોટાવાળા અલગ અલગ નાના કાર્ડ પણ બનાવેલા છે. એમાં પણ લેખક અને કવિઓના ફોટાઓ છે અને સાથે સાથે એમાં એ કવિઓની ટૂંકમાં માહિતી પણ આપેલી છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ વ્યાકરણ વિશે વધુ ને વધુ જાણે અને એની ભાષા છે એ સમૃદ્ધ બને એ માટે વિવિધ નાની નાની પુસ્તિકાઓ વ્યાકરણની બનાવેલી છે. જેમ કે તમે જોઈ શકો છો ગુજરાતી વ્યાકરણ વાક્યના પ્રકાર હવે બુક બનાવેલી છે જે કલર કાગળ અને એની અંદર એ વાક્યના પ્રકાર વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવેલ છે. હિન્દી વ્યાકરણ વર્ણવિશાળ સંજ્ઞા કે પ્રકાર મુહાવરે લોકોક્તિ વ્યાકરણ વિરામ ચિહ્નો સંસ્કૃત વ્યાકરણ વિભક્તિ પરિચય અને ક્રિયાપદના રૂપો સંસ્કૃત વ્યાકરણ ક્રિયાપદોના રૂપો અને સર્વનામ આમ વિવિધ નાની નાની પુસ્તિકાઓ બનાવીને વિદ્યાર્થીઓ સુધી વ્યાકરણ પ્રત્યે જાગૃત થાય અને એની ભાષાઓ છે એ સમૃદ્ધ બને એવા પ્રયત્ન કરે. આજે પણ આ તમામ સાહિત્ય વર્ગની અંદર રાખવામાં આવેલું છે અને 7-8 તમામ વિદ્યાર્થીઓ આ સાહિત્યને વાંચે છે અને પોતાનું જ્ઞાન છે એ વધારે છે. હજી પણ જેમ દિવસો પસાર થશે એમ આ સાહિત્ય છે એ વધારે સમૃદ્ધ બને એવા પ્રયત્નો કરવામાં આવશે. મને આશા છે કે જે પણ શાળાઓની અંદર આવી સમસ્યાઓ છે એ શિક્ષકો પણ આવો પ્રયત્ન હાથ ધરી અને પોતાની સમસ્યા છે એનું નિરાકરણ લાવી શકે છે. આજે વિદ્યાર્થીઓ વિરામના સમયે અને ફ્રી ટાસ્કની અંદર આ સાહિત્ય વાંચે છે. આ નવતર પ્રયોગથી ઘણું બધું સારું પરિણામ જોવા મળ્યું. મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાતી અને હિન્દી વિષયના કવિઓ અને લેખકોથી પરિચિત થયા. તેનો જન્મ તારીખ જન્મ સ્થળ અને એની કૃતિઓ વિશે જાણતા થયા અને તેની અંદર ભાષાઓનો વ્યાકરણના વિષયનું જ્ઞાન પણ સમૃદ્ધ થયું. જય હિન્દ.